હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે લોકો ફરી એકવાર મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા ભેગા થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર કયો વિષય શીખવાનો છે? વિચારો વિચારો. આજે આપણે ફરી એકવાર ધોરણ 4 ને આપણા સૌનો ગમતો સબ્જેક્ટ કયો વિષય આસપાસ કરવાનો છે. કરવું છે ને વિદ્યાર્થી મિત્રો આસપાસ? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણે આસપાસ જે વિષય છે એની અંદર કેટલું શીખી ગયા? કયો કયો સબ્જેક્ટ આપણે લોકો કરી ચૂક્યા? આ સબ્જેક્ટની અંદર કયા કયા ચેપ્ટર કરી ચૂક્યા? ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને આ વાતની? આપણે લોકો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આસપાસ વિષયની અંદર પ્રકરણ 1 થી 12 શીખી ગયા ને. જે વિદ્યાર્થીએ મારો લાસ્ટ લેક્ચર જોયો હશે તેને ખબર હશે કે મીસે પ્રકરણ નંબર 12 લાસ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરાવ્યો. બરાબર ને? પ્રકરણ નંબર 12નું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 12નું નામ હતું બદલાતો સમય. એમાં વાત કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો નીલાભાઈની. નીલાભાઈ છે તે જ્યારે 10 વર્ષના હતા વિદ્યાર્થી મિત્રો, ત્યારે તે ક્યાં રહેતા હતા? પાકિસ્તાનમાં રહેતા હતા. પાકિસ્તાનની અંદર જે અલિયારનો તંદો ગામ છે ત્યાં આગળ રહેતા હતા. પરંતુ ત્યારે જ્યારે તે 10 વર્ષના હતા ત્યારે શું થયું વિદ્યાર્થી મિત્રો? ભારત અને પાકિસ્તાન એમ બે દેશને વિભાજિત કરવામાં આવ્યો. આપણો જે ભારત દેશ છે એને વિભાજિત કરવામાં આવ્યો. આ જે ભારત દેશ છે તે હવે બે નામથી ઓળખવામાં આવે છે, પાકિસ્તાન અને ભારત, એમ બે દેશથી ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારત અને પાકિસ્તાન એમ બે દેશમાં વિભાજિત કરવામાં આવ્યો. તો નીલાભાઈ છે એને પાકિસ્તાનથી ભારત આવવું પડ્યું. તેની સાથે સાથે બીજા ઘણા એવા હતા જે લોકો પાકિસ્તાનની અંદર આવ્યા હતા, અથવા તો પાકિસ્તાનમાંથી ભારત ગયા હતા, અથવા તો ભારતમાંથી પાકિસ્તાનમાં આવ્યા હતા. તો ત્યારે તે જે ધોળાવીરા ગામ છે કચ્છના, ત્યાં આગળ આવીને રહે છે. બરાબર? કચ્છના ધોળાવીરાની અંદર નાનો અમથો કુબો બનાવીને રહે છે. અમુક સમય જતાં તે લોકો જયરામનગરની અંદર જઈને રહે છે. જયરામનગરની અંદર તે લોકો લીપણથી, બરાબર, લીપણ કેમ બનાવે છે? ગાયના છાણ અને ભૂસાથી, બરાબર ને, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરી નાનું અમથું ઘર બનાવીને રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એવું થાય છે કે નાનું અમથું ઘર બનાવીને તો રહેતા હોય છે, પછી ધીમે ધીમે સમય સારો આવે છે અને નીલાભાઈ યુવાન થાય છે. તો હવે તેમના લગ્ન કરવાની વાત આવે છે. શેની વાત આવે છે? લગ્ન કરવાની વાત આવે છે. તો ત્યારે તેઓ ફરીથી ઘર બનાવે છે અને ઘરની અંદર સિમેન્ટ અને કપચીનો ઉપયોગ કરે છે. ત્યારબાદ નીલાભાઈ છે એને 7 દીકરા અને 1 દીકરીનો જન્મ થાય છે. જ્યારે તેમના દીકરાનો લગ્ન કરવાના હોય છે ત્યારે ફરીથી ઘર બનાવે છે, અને ત્યારે જે ઘર બનાવે છે તે પણ ખૂબ જ અલગ હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો જેમ જેમ સમય બદલાય છે એમ માણસના રહેણીકરણીની અંદર ફેરફાર થાય છે. બધી જ વસ્તુઓ આપણે લોકો શીખી ગયા હતા. બરાબર વિદ્યાર્થી મિત્રો, શીખી ગયા હતા ને? તો આજે શું કરવાનો છે? પ્રકરણ નંબર 12નો સ્વાધ્યાય કરવાનો છે. શું કરવાનું છે? સ્વાધ્યાય કરવાનો છે. તો કરવો છે ને વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય?
તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા પ્રકરણ નંબર 12ના સ્વાધ્યાય તરફ આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લોકોને આ ઓનલાઈન ટીચિંગની અંદર ઘણો બધો સમય થઈ ગયો છે, તો તમને ખબર જ હશે કે જ્યારે મિસ સ્વાધ્યાય કરાવે તો ત્યારે તમારો હોમવર્ક શું હોય, પાકી બુકમાં એકવાર લખવાનું હોય. અને સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન કયો હોય વિદ્યાર્થી મિત્રો આપણો? વેરી ગુડ, પહેલો પ્રશ્ન હોય આપણો વિકલ્પો. શું હોય? વિકલ્પો. તો ચાલો વિકલ્પો વાંચીએ છીએ. પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. એટલે કે આપણે પ્રશ્ન વાંચવાનો, એમાંથી જે આપણે જવાબ લખતો હોય, જેમ કે અ બ ક ડ, એ આપણે અહીંયા આ બોક્સની અંદર લખવાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો પહેલો પ્રશ્ન છે તે વાંચીએ. નીલાભાઈના પિતાજી શું કરતા હતા? નીલાભાઈના પિતાજી શું કાર્ય કરતા હતા વિદ્યાર્થી મિત્રો? શું કાર્ય કરતા હતા વિદ્યાર્થી મિત્રો? વેપાર કરતા હતા, ખેત મજૂરી કરતા હતા, મજૂર કામ કરતા હતા કે નોકરી કરતા હતા? આમાં જવાબ આવશે બ. નીલાભાઈના પિતાજી ખેત મજૂરી કરતા હતા, એટલે આપણે અહીંયા જવાબ લખીશું બ. ચાલો હવે બીજો પ્રશ્ન છે. કોણ વાંચશે આ બીજો પ્રશ્ન? ચાલો હું વાંચું છું. 70 વર્ષ પહેલા નીલાભાઈ કયા દેશમાં રહેતા હતા? 70 વર્ષ પહેલા જ્યારે નીલાભાઈ 10 વર્ષના હતા ત્યારે નીલાભાઈ કયા દેશની અંદર રહેતા હતા? ભારતમાં રહેતા હતા, ચીનમાં, પાકિસ્તાનમાં કે નેપાળમાં? વિદ્યાર્થી મિત્રો, આ બધા સવાલ તો એવા છે કે હવે તમને આવડવા જ જોવે, કારણ કે આ બધા પ્રશ્નના જવાબ આપણે ઘણી બધી વાર કરી નાખ્યા. જ્યારે જ્યારે પણ હું પાંચ સમજાવતી ત્યારે કહેતી કે આ સવાલ પૂછાઈ શકે છે, આ સવાલ પૂછાઈ શકે છે. તો આમાં જવાબ આવશે પાકિસ્તાન. તો અહીંયા આપણે લખીશું ક, પાકિસ્તાન. નીલાભાઈ જ્યારે 10 વર્ષના હતા વિદ્યાર્થી મિત્રો ત્યારે તે પાકિસ્તાનમાં રહેતા હતા. બરાબર. ચાલો ત્રીજું છે, હું વાંચું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. કચ્છના ધોળાવીરામાં નીલાભાઈ શું બનાવીને કુટુંબ સાથે રહ્યા? કચ્છની અંદર આવે છે ને, સૌપ્રથમ પાકિસ્તાનમાંથી, જ્યારે નીલાભાઈ પાકિસ્તાનમાંથી કચ્છની અંદર આવે છે ત્યારે તે ધોળાવીરામાં રહે છે. તો તે ધોળાવીરામાં શું બનાવીને રહે છે? ચોપડી બનાવીને રહે છે, ધાર્યું બનાવીને રહે છે, કે ફક્ત છાપડું નાખીને બનાવીને રહે છે, કે કૂબો બનાવીને રહે છે? શું બનાવીને રહે છે વિદ્યાર્થી મિત્રો? આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડ. આપણે ડ પર ક્લિક કરીશું. જ્યારે નીલાભાઈ કચ્છના ધોળાવીરામાં આવીને રહે છે તો તે સૌપ્રથમ શું બનાવીને રહે છે? કૂબો બનાવીને રહે છે. શું બનાવીને? કૂબો બનાવીને રહે છે. બરાબર. ચાલો હવે ચોથું છે. નીલાભાઈએ પ્રથમ વખત ના ઘરની દિવાલો શામાંથી બનાવી હતી? સૌ પ્રથમ જ્યારે નીલાભાઈ ઘર બનાવે છે, બરાબર, તો ત્યારે તે શેનો ઉપયોગ કરે છે? રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરે છે, માટી અને ભૂસોનો ઉપયોગ કરે છે, ચૂનો અને રેતીનો ઉપયોગ કરે છે, કે
કે માટી અને ચૂનાનો ઉપયોગ કરે છે? વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ નીલાભાઈ ક્યાં રહેતા હતા? પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાંથી ક્યાં આવે છે? કચ્છના ધોળાવીરામાં. કચ્છના ધોળાવીરામાં શું બનાવીને રહે છે? કૂબો બનાવીને રહે છે. પછી નીલાભાઈ ક્યાં જાય છે? જયરામનગરમાં જાય છે. જયરામનગરની અંદર તેના મા અને પિતા, બરાબર, માતા અને પિતાજી ઘર બનાવે છે, જેમાં બાળકો પણ મદદ કરે છે. તેમાં તે લોકો કઈ રીતે ઘર બનાવે છે? તેની અંદર વિદ્યાર્થી મિત્રો, તે લોકો માટી અને ભૂસુંનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? માટી અને ભૂસુંનો ઉપયોગ કરે છે. ત્યારે રેતી અને સિમેન્ટ હતી નહીં, બરાબર. ચાલો હવે પાંચમું વાંચવાનું છે. દરેક વિદ્યાર્થી એકવાર મનમાં વાંચે પાંચમું. ચાલો પાંચમું છે, શૌચાલય બનાવવા નીલાભાઈએ શાનો ઉપયોગ કર્યો હતો? શૌચાલય એટલે કે જ્યારે નીલાભાઈ છે, બરાબર, એ યુવાન થઈ જાય છે. પહેલાં તો તે લોકો માટીનું ને ભૂસાનો ઘર બનાવી દે છે, પછી નીલાભાઈ યુવાન થાય છે એટલે એમના લગ્ન કરવાની વાત આવે છે. જ્યારે એમના લગ્ન કરવાની વાત આવે છે ત્યારે તે ઘરને નવું બનાવે છે. તો ત્યારે તે શૌચાલય બનાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? ઈંટનો ઉપયોગ કરે છે, લોખંડનો ઉપયોગ કરે છે, બેલાનો ઉપયોગ કરે છે કે કપચીનો ઉપયોગ કરે છે? ઈંટનો ઉપયોગ શેના માટે કરે છે વિદ્યાર્થી મિત્રો? પોતાનો નવો રૂમ બનાવવા માટે કરે છે, એટલે ઈટ તો ન આવે. લોખંડના શું બનાવે છે? છાપરા બનાવે છે, એટલે અહીંયા જવાબ આવશે બેલાનો. શેનો ઉપયોગ કરે છે? બેલાનો. બેલા એટલે શું વિદ્યાર્થી મિત્રો? હવે ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને, આપણે ઘણી બધી વાર કરી લીધું આ બધી વસ્તુ. દરિયા કિનારો હોય, બરાબર, ત્યાં આગળ જે અલગ પ્રકારનો પથ્થર મળી આવે તેને શું કહેવામાં આવે? બેલા. ચાલો એની પછી સાતમું વાંચીશું એકવાર, એના પર ધ્યાન આપજો. લાખાભાઈએ બાથરૂમમાં શાનો ઉપયોગ કર્યો હતો? વિદ્યાર્થી મિત્રો વાંચજો ધ્યાનથી, અહીંયા શું વાત થાય છે? લાખાભાઈની વાત થાય છે. લાખાભાઈ એટલે કોણ? નીલાભાઈના પુત્ર. એ બાથરૂમ બનાવવા માટે શેનો ઉપયોગ કરે છે? લીપણનો ઉપયોગ કરે છે, સિમેન્ટનો ઉપયોગ કરે છે, કાચી ઈંટોનો ઉપયોગ કરે છે કે રંગીન ટાઇલ્સનો ઉપયોગ કરે છે? ફરીથી વાંચજો, લાખાભાઈની વાત થાય છે, નીલાભાઈની વાત થતી નથી. નીલાભાઈએ તો બેલાનો ઉપયોગ કર્યો હતો શૌચાલય બનાવવા માટે. લાખાભાઈ શેનો ઉપયોગ કરે છે? લાખાભાઈ રંગીન ટાઇલ્સનો ઉપયોગ કરે છે, એટલે અહીંયા આપણે જવાબ લખીશું ડ, બરાબર. ચાલો હવે ફરીથી આપણે આઠમું વાંચીશું. લાખાભાઈની પત્ની સાના પર ઘરની રસોઈ બનાવે છે? લાખાભાઈ છે, એના પત્ની સેના પર ઘરની રસોઈ બનાવે છે? નીલાભાઈની વાત થતી નથી, લાખાભાઈની વાત થાય છે. નીલાભાઈ કોણ હતા? લાખાભાઈ કોણ હતા? નીલાભાઈના પુત્ર હતા, બરાબર. લાખાભાઈની પત્ની સેના પર બનાવે છે? ગેસ સ્ટવ ઉપર બનાવે છે, ચૂલા ઉપર બનાવે છે, પ્રાઇમસ ઉપર બનાવે છે કે સગડી ઉપર બનાવે છે? વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારા મમ્મી છે એ સેના પર રસોઈ બનાવે છે? જાઓ તો રસોડામાં જોવો તો. સગડી ઉપર બનાવે છે,
ચૂલા ઉપર બનાવે છે, પ્રાઇમસ ઉપર બનાવે છે, સેના ઉપર બનાવે છે? લાખાભાઈની પત્ની છે એ ગેસ સ્ટવ ઉપર બનાવે છે, બરાબર? ત્યારે અને અત્યારે શેનો ઉપયોગ થાય છે? ગેસ સ્ટવનો ઉપયોગ થાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો આગળ વધીશું. નવમું, કોણ વાંચશે? એકવાર બધા પોતપોતાના મનમાં વાંચે. વાંચી લીધું? ચાલો હવે આપણે વાંચીએ છું. હું વાંચું છું. કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુઓ બનાવે છે? કુંભાર શેનો ઉપયોગ કરે છે માટીમાંથી વસ્તુઓ બનાવવા માટે? રંધાનો ઉપયોગ કરે છે, ચાકડાનો ઉપયોગ કરે છે, લેલુંનો ઉપયોગ કરે છે કે મશીનનો ઉપયોગ કરે છે? કુંભાર છે, કુંભાર એ માટીમાંથી વસ્તુ બનાવવી હોય તો એ શેનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો? તમે કુંભારને કોઈ દિવસ માટીમાંથી વસ્તુ બનાવતા જોયા છે વિદ્યાર્થી મિત્રો? તમે કોઈ વાર ગયા છો? કુંભાર છે એ માટીમાંથી વસ્તુઓ ચાકડા વડે બનાવે છે. તો અહીંયા આપણે જવાબ લખીશું વિદ્યાર્થી મિત્રો, બ, ચાકડો. ચાલો હવે દસમું વાંચીશું. કડીઓ ચણતર કામ માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? એરનનો ઉપયોગ કરે છે, હથોડીનો ઉપયોગ કરે છે, લેલુંનો ઉપયોગ કરે છે કે ચાકડાનો ઉપયોગ કરે છે? કડીઓ શેનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો ચણતર કામ કરવું હોય તો? કડિયાને જો ચંદન કામ કરવું હોય તો તે એરનનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ લખીશું એરન. શું લખીશું? એરન, બરાબર. અહીંયા આપણા વિકલ્પો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે કરીશું ખાલી જગ્યા. કરવી છે ને તમારે? તો ચાલો આપણે પ્રશ્ન નંબર બે. યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું છે, પહેલી ખાલી જગ્યા છે, નીલાભાઈ 10 વર્ષના હતા ત્યારે તેના પિતા ખાલી જગ્યા ગામમાં રહેતા હતા. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીંયા શું લખ્યું છે કે નીલાભાઈ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેના પિતા ખાલી જગ્યા ગામમાં રહેતા હતા. ગામનું નામ લખવાનું છે, દેશનું નામ લખવાનું નથી. અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એમ લખી નાખે કે તેના પિતા પાકિસ્તાનમાં રહેતા, તો તમારી ખાલી જગ્યા શું પડે? ખોટી. તમારે શું લખવાનું છે અહીંયા? ગામનું નામ લખવાનું છે, બરાબર. તો કયા ગામની અંદર રહેતા હતા? નીલાભાઈ છે તેના જે પિતા છે તે અલિયારનો તંડો ગામમાં રહેતા હતા, બરાબર, જે પાકિસ્તાનમાં આવેલો છે, બરાબર. એના પછી નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈ ને સૌ પ્રથમ કચ્છના ખાલી જગ્યા સ્થળે આવ્યું હતું. કચ્છના કયા સ્થળે આવે છે વિદ્યાર્થી મિત્રો? કચ્છના ધોળાવીરામાં આવીને રહે છે. અહીંયા આપણે લખીશું ધોળાવીરા. ચાલો ત્રીજી ખાલી જગ્યા વાંચીશું. લાખાભાઈએ નીલાભાઈના ખાલી જગ્યા છે. લાખાભાઈ શું છે નીલાભાઈના?
લીલાભાઈના પુત્રનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? લાખાભાઈ હતું. એટલે લાખાભાઈ શું છે? લીલાભાઈના પુત્ર છે, બરાબર. ચાલો ચોથી ખાલી જગ્યા દરેક વિદ્યાર્થી એક વાર વાંચે. વાંચી લીધું? હવે હું વાંચું છું, દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે. ઝૂંપડી કે છાપરાના ઘરમાં ખાલી જગ્યા કરી ભોયતળિયું બનાવાય છે. જે છાપરાનું ઘર હોય, જ્યાં ઝૂંપડી હોય, ત્યાં આગળ શું કરીને ઘર બનાવવામાં આવે છે? ભોયતળિયું કઈ રીતે બનાવવામાં આવે છે? લીપણ કરીને, બરાબર. અહીંયા આપણે જવાબ લખીશું લીપણ. ચાલો હવે પાંચમી ખાલી જગ્યા વાંચું છું. નીલાભાઈના ઘરનું રસોડું ખાલી જગ્યામાં બનાવવામાં આવ્યું. નીલાભાઈ છે એ જ્યારે ઘરનું રસોડું બનાવે છે, એ ઘરનું રસોડું ક્યાં બનાવે છે વિદ્યાર્થી મિત્રો? આંગણામાં બનાવવામાં આવે છે. ક્યાં બનાવવામાં આવે છે? આંગણામાં બનાવવામાં આવે છે. અહીં આપણે જવાબ લખશું આંગણ, અને આપણી ખાલી જગ્યા બનશે કંઈક આ રીતે. નીલાભાઈના ઘરનું રસોડું આંગણમાં બનાવવામાં આવ્યું. ચાલો સાતમી ખાલી જગ્યા. લોખંડની ચીજવસ્તુઓ ખાલી જગ્યા બનાવે છે. લોખંડની ચીજવસ્તુઓ કોણ બનાવે વિદ્યાર્થી મિત્રો? લોખંડની ચીજ વસ્તુઓ કોણ બનાવે? લોખંડની ચીજ વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો લુહાર બનાવે. કોણ બનાવે? લુહાર બનાવે. લાકડાની વસ્તુઓ કોણ બનાવે વિદ્યાર્થી મિત્રો? લાકડાની વસ્તુઓ સુથાર બનાવે, બરાબર. લાકડાનું લખીએ, અહીંયા લાકડું લખ્યું હોય લોખંડની જગ્યાએ, તો તમારે જવાબ શું આવશે? સુથાર આવશે. એટલે આપણી સાતમી ખાલી જગ્યા કંઈક આ રીતે બનશે. લોખંડની ચીજવસ્તુઓ લુહાર બનાવે છે. હવે આઠમી ખાલી જગ્યા વાંચું છું વિદ્યાર્થી મિત્રો. ખાલી જગ્યા પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ. તમે માટલું કોની પાસે લેવા જાઓ છો? માટલું કોણ બનાવીને આપે છે તમને વિદ્યાર્થી મિત્રો? તમારા ઘરની અંદર તો રોજબરોજનો ઉપયોગ થતી હોય એવી વસ્તુઓને તો તમને ખબર હોવી જોઈએ ને વિદ્યાર્થી મિત્રો. માટલાનો ઉપયોગ તો તમે રોજબરોજમાં કરો છો, તો થોડી ઘણી વસ્તુઓની તમને હવે ખબર હોવી જોઈએ. હવે તમે કેવા થઈ ગયા? એક વર્ષ મોટા થઈ ગયા. ત્રીજા ધોરણમાંથી કેમાં આવી ગયા છો? ચોથામાં આવી ગયા છો. તો હવે ઘરની અમુક વસ્તુઓનું તમને ખબર હોવી જોઈએ. ને મમ્મીને પણ હવે તમે ઘરે છો, તો કામની અંદર મદદ કરવી જોઈએ. ચાલો અત્યારે તો આપણે આપણા પાંચ તરફ આગળ વધીએ. ખાલી જગ્યા પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ. એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કુંભાર. આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ છે એ કુંભાર આપે છે. કોણ આપે છે? કુંભાર આપે છે, બરાબર. ને આપણી આઠમી ખાલી જગ્યા કંઈક આ રીતે બનશે. કુંભાર પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ. ચાલો નવમી ખાલી જગ્યા. પાઇપલાઇન અને પાણીના નળના ફિટિંગનું કામ ખાલી જગ્યા કરે છે. હવે તમારા ઘરે પાઇપલાઇન ફિટિંગ કરવા આવતા એ ભાઈનું નામ નથી લખવાનું. એ ભાઈને શું કહેવાય? એ લખવાનું છે.
તમારા ઘરે કોઈ વાર પાઇપલાઇન તૂટી ગઈ હશે તો કોઈ ઘણા ને કોઈક નક્કી હોય કે ભાઈ આજ ભાઈ છે એ પાઇપ ફિટિંગ કરવા આવે, તમારા ઘરે પણ નક્કી હશે. એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પલંબર કહેવાય. શું કહેવાય? પલંબર. તો અહીંયા આપણે જવાબ આવશે પલંબર. અને આપણી પાંચમી ખાલી જગ્યા કેમ બનશે? કંઈક આ રીતે. પાઇપલાઇન અને પાણીના નળના ફિટિંગનું કામ પલંબર કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે દસમી અને છેલ્લી ખાલી જગ્યા છે. બાથરૂમની અંદરની દિવાલમાં મોટે ભાગે ખાલી જગ્યા લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તમારા ઘરની અંદર બાથરૂમ હશે, તમે જઈને જોવો તો વિદ્યાર્થી મિત્રો તમારા બાથરૂમની દિવાલ પર શું લગાડવામાં આવ્યું છે. શું લગાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જોયું તમે લોકોએ બાથરૂમમાં જઈને? અત્યારે તો આ સમયની અંદર દરેક બાથરૂમની અંદર લગાડેલું જ હોય છે. ટાઇલ્સ. શું લગાડવામાં આવે છે? ટાઇલ્સ. તમારા બાથરૂમ હશે એની અંદર જે દિવાલ હશે એ દિવાલ ઉપર ટાઇલ્સ લગાડેલી છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો તમે. બરાબર, તો એ લગાડવામાં આવે છે. એટલે આપણી દસમી ખાલી જગ્યા કંઈક આ રીતે બનશે. બાથરૂમની અંદરની દિવાલમાં મોટે ભાગે ટાઇલ્સ લગાડવામાં આવે છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમને આજે જે સમજાવવા માંગતી હતી તે? હું આશા રાખું છું કે આજે હું તમને જે સમજાવવા માંગતી હતી તે તમને લોકોને સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો? અને હું આજનું હોમવર્ક આપું છું તમને લોકોને, દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે. બરાબર, આજે હું એ તમને લોકોને આ સમજાવ્યું. વિકલ્પો, ખાલી જગ્યા બંને વસ્તુઓ તમને ધ્યાનથી સમજાવી. દરેક વિદ્યાર્થીએ મને સાંભળી સમજી. હવે તો તમને આ જે વિકલ્પો છે, જે ખાલી જગ્યા છે, એ શું થઈ ગયા હોય? યાદ થઈ ગયા હોય. થઈ ગયા છે ને યાદ? તો વિદ્યાર્થી મિત્રો, તમારું આજનું હોમવર્ક છે કે તમે લોકો શું કરો, હું તમને એક PDF મોકલીશ જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને વિકલ્પો લખેલા હશે અને ખાલી જગ્યા લખેલી હશે જેના જવાબ લખેલા નહીં હોય. તો તમારે શું કરવાનું છે? એના જવાબ લખવાના છે. અને દરેક વસ્તુઓ કેમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો? પાકી બુકમાં કરશો ને વિદ્યાર્થી મિત્રો? ચાલો, હું આશા રાખું છું કે આજના વિડીયોની અંદર મારા દરેક વિદ્યાર્થીને ખૂબ મજા આવી હશે અને બધું જ સમજાઈ ગયું હશે. ફરી એકવાર આપણે લોકો મહદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગ દ્વારા મળીશું. અને હજુ પણ જે વિદ્યાર્થીઓ હોમવર્ક નથી મોકલતા તે દરેક લોકો મને હોમવર્ક મોકલે. તમે મને સાંભળી એના માટે તમારા દરેક વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બાય બાય.